આજે 5000 વર્ષ પહેલા અને હજી પણ માનવ જાતને એક એક શ્લોક કામ લાગે છે એક એક ગીતાને સમજી લીધા પછી કઈ સમજવાનું બાકી રહેતું નથી સંસારની તમામ સમસ્યાનો ઉકેલ પણ ગીતામાં છે સંસારની કોઈ ભાષા નહીં હોય એવી કે જેમાં ભગવદ્ ગીતા નહીં લખાણી હોય સંસારનો કોઈ એવો સંત નહીં હોય જે ગીતા ઉપર પોતાના ભાવો વ્યક્ત નહીં કર્યા હોય સંસારનો એવો વિદ્વાન કોઈ નહીં હોય જેનાથી ગીતા અશુદ્ધ હશે અદ્ભુત શાસ્ત્ર નીકળ્યું છે કૃષ્ણના મુખમાંથી બે વાતો કરે છે કૃષ્ણ અને અર્જુન જો આ ભગવદ્ ગીતા છે ને આખી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે 13-14 મિનિટ વાત આવી છે એ તો પછી ભગવાન વેદવ્યાસે આ ભગવદ્ ગીતાને ગ્રથિત કરી છે એ વખતે ત્યાં કઈ અધ્યાય પૂરા નથી થયા પછી આને કર્મયોગ કહેવાય ને આને જ્ઞાન યોગ કહેવાય ને એ કઈ ન્યા વિભાગ નથી થયા એ વિભાગ પછી ભગવાન વેદવ્યાસે કર્યા ગ્રથિત કરી અને ક્યાંક ક્યાંક ભગવદ્ ગીતામાં વ્યાસના પણ વિચારો છે ગ્રથિત જયારે કઈ કરવાનું આવે ગ્રથિત ગૂંથવાનું માળી માળી માળા ગૂંથે હાર બનાવે ફૂલ વૃક્ષ ના હોય પણ દોરો પોતાનો હોય ધાગો પોતાનો હોય એમ ભગવાન વેદવ્યાસે ભગવાન કૃષ્ણના શબ્દરૂપી પુષ્પ લીધા અને આ ગીતા ગથિત કરી પણ ધાગો પોતાનો છે ક્યાંક ક્યાંક વિચારો વ્યાસજીના પણ છે હવે આ ગીતા એ મહાભારતનું એક અંગ છે એક પાઠ છે મહાભારત એ મહાભારતની આલોચના કરવાનો આ સંસારમાં કોને અધિકાર છે અદ્ભુત શાસ્ત્ર ભગવાન વેદવ્યાસે રચ્યું છે મહાભારત છતાં પણ ભગવાન વેદવ્યાસને સંતોષ નથી ભગવાનને એમ થયું વેદવ્યાસને એમ થયું કે હવે જરૂર ક્યાંક મારી ભૂલ થાય છે અને આ મારી ભૂલ હવે મને બતાવે કોણ આટલો આટલું કર્યા પછી શાંતિ નથી મળતી કોઈ મને સંત મળે કોઈ સદગુરુ મળે તો મને બતાવે કે મારે ક્યાં ભૂલ થાય છે અને એમાં નારદજી આવ્યા છે અને જેવા નારદજી આવ્યા એટલે વ્યાસજી બહુ રાજી થયા પોતાની કુટિયામાં લઈ આવ્યા ચરણ ધોયા ચરણામૃત લીધું છે અને ઉદાસ ભગવાન વેદ વ્યાસ મેં આટલું આટલું કર્યા કર્યું છતાં મને શાંતિ કેમ નથી બસ આ જ વિચાર એને ઉદાસ કરી દે જગતનું કલ્યાણ કરવા માટે આટલું આટલું કરે કમસે કમ એને શાંતિ તો મળવી જોઈએ એટલે ભગવાન વેદવ્યાસ ઉદાસ છે એટલે તરત ભગવાન નારદજીએ વેદવ્યાસજીને કહ્યું કે પરાશર્ય મહાભાગ